प्रश्न नंबर आठ, प्रश्न नंबर आठ में मैं जे तमने याद राखो करीने पॉइंट लखावेला छे ए पॉइंट आपणे साबित करवाना छे। माना जो पहलो पॉइंट छे प्रश्न नंबर आठ में श्रेणिक आपेलो छे कॉमन छे एना माटे हूँ लखी दऊं तो अहीं ए बराबर आपणो कॉमन श्रेणिक के वन माइनस टू अने वन माइनस टू थ्री अने वन 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 अने फाइव। पहलो पॉइंट जे आपणे मेळवानो छे ते पहलो पॉइंट छे LHS માં એજન્ટ ઓફ A એનો ઇન્વર્સ બરાબર A ઇન્વર્સ એનો એજન્ટ મેળવવાનો છે। જોજો કઈ રીતના ગણતરી કરવી તે ડાબી બાજુમાં એજન્ટ ઓફ A પહેલાં મેળવીશું અને પછી એનો ઇન્વર્સ મેળવીશું અને જમણી બાજુમાં A ઇન્વર્સ પહેલાં મેળવશું અને એ મળી જાય પછી એનો એજન્ટ ઓફ એ મેળવીશું। ઓકે પહેલાં હું લખું છું અહીંયા, આ જો મેળવવાનું છે તે હું લખી દઉં છું એજન્ટ ઓફ એ આખાનો ઇન્વર્સ બરાબર એજન્ટ ઓફ એનો ઇન્વર્સ। પહેલાં આપણે મેળવીએ એજન્ટ ઓફ એ, એટલે હું અહીંયા લખું છું ડાબી બાજુ માટે પહેલાં કામ કરીએ। એજન્ટ ઓફ એ તમારે જો મેળવવો છે એજન્ટ ઓફ એ તો આપેલા ઘટક માટે અહીંયા એ લખી દઉં એજન્ટ ઓફ એ માટે પછી એનો વ્યસ્ત મેળવીશું। ઓકે એજન્ટ ઓફ એ એટલે પહેલાં ઘટક આપી દઉં એ વન વન એ ટુ વન એ થ્રી વન નેક્સ્ટ એ વન ટુ એ ટુ ટુ એ થ્રી ટુ નેક્સ્ટ એ વન થ્રી એ ટુ થ્રી અને એ થ્રી થ્રી। હવે એની નિશાની આપી દઈએ આપણે, નિશાની બનશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ। ચાલો નેક્સ્ટ સ્ટેપ, સહ અવયવ મેળવીએ આપણે, ઘટકવાઇઝ સહ અવયવ મેળવી દઈએ। વન માટે કામ કરીએ તો થ્રી અને ફાઇવ એટલે કે પંદર માઇનસ એક એટલે કે ચૌદ। ઓકે હવે આ ઘટક માઇનસ ટુ માટે મેળવીએ, માઇનસ દસ માઇનસ એક અને એક એટલે માઇનસ અગિયાર અને માઇનસ 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 પ્લસ અગિયાર। ચાલો આ વન માટે મેળવીએ, માઇનસ ટુ માઇનસ વન અને થ્રી એટલે કે થ્રી માઇનસ ફાઇવ આગળ પ્લસ છે એટલે માઇનસ ફાઇવ એમ જ રહેશે। ઓકે નેક્સ્ટ માઇનસ ટુ માટે મેળવીએ, માઇનસ દસ અને આના માટે મેળવીએ તો માઇનસ વન માઇનસ અગિયાર આગળ માઇનસ 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 પ્લસ થઈ જશે। ઓકે નેક્સ્ટ હવે જો આ થ્રી માટે મેળવીએ તો એક અને પાંચ એટલે પાંચ માઇનસ એક અને એક એટલે એક સાદરૂપ ચાર આગળ પ્લસ એટલે પ્લસ ચાર એમ જ। આ વન માટે મેળવીએ, એક અને એક પ્લસ વન વચ્ચે માઇનસ એક અને માઇનસ બે માઇનસ બે એટલે માઇનસ માઇનસ પ્લસ બે ત્રણ આગળ નિશાની માઇનસ ધેન માઇનસ ત્રણ। ઓકે નેક્સ્ટ આ વન માટે માઇનસ ટુ અને થ્રી એટલે માઇનસ ફાઇવ થયું આગળ પ્લસ છે એટલે માઇનસ ફાઇવ એમ જ। ઓકે નેક્સ્ટ આ વન માટે વન આ માઇનસ આ માઇનસ ટુ તો માઇનસ માઇનસ પ્લસ ટુ નિશાની માઇનસ તો માઇનસ થ્રી થશે ફાઇનલ।
આ પાંચ માટે, ત્રણ માઇનસ 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 પ્લસ, બે ને બે ચાર, સાદરો બાબતો માઇનસ વન વધે, આગળ પ્લસ નિશાની એટલે માઇનસ વન થાય. હવે જોવાનું એજન્ટ ઓફ એ લખું, એજન્ટ ઓફ એ, તો પહેલી હારને પહેલા સ્તંભમાં લખો તો ચૌદ અગિયાર માઇનસ પાંચ, અગિયાર ચાર માઇનસ ત્રણ, માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ એક. આજે મેં લખો એ એજન્ટ ઓફ એ છે. ઓકે, હવે આનો ઇન્વર્સ આપણે મેળવવાનો છે. આનો જો ઇન્વર્સ તમારે મેળવવો હોય તો ખાસ સૂત્રને સમજો. અહીંયા આપણી સરળતા ખાતર આ જે શ્રેણીક છે એનું હું નામ આપી દઉં છું સી, સી શ્રેણીક આપી દીધો મેં નામ. એટલે આપણે શું મેળવવાનું થયું, આ જે પદ હતું આના બરાબર આપણે શું લખ્યું, સી. એટલે ડાબી બાજુમાં સીનો ઇન્વર્સ થાય, જમણી બાજુ તો એમ જ છે, એને કંઈ સાદરો નથી આપ્યો. આપણે સીનો ઇન્વર્સ મેળવવા માટે પહેલાં તમારે એનું અસ્તિત્વ છે કે નહીં એ આપણે ચેક કરવું પડે. તો હવે હું આના અસ્તિત્વ માટે ચેક કરું કે હવે સી જે શ્રેણીક છે એનો નિશ્ચાયક, એટલે સીનો નિશ્ચાયક, સી ખરેખર છે શું, એજન્ટ ઓફ એ, એટલે આનો નિશ્ચાયક બનશે. જોજો તમે અટવાવું ન હોય એટલે સરળતા ખાતર હું આવું લઉં છું. હવે આનો નિશ્ચાયક લખું ચૌદ અગિયાર માઇનસ પાંચ, અગિયાર ચાર માઇનસ ત્રણ, માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ એક, આવું થાય. ક્લિયર? ઓકે, હવે આનું આપણે વિસ્તરણ કરી દઈએ. આનું જો હું વિસ્તરણ કરું છું અત્યારે કોની સાપેક્ષમાં કરીએ, પ્રથમ હારની સાપેક્ષમાં કરીએ. પ્રથમ હારની સાપેક્ષમાં વિસ્તરણ કરો તો પહેલાં ઘટકની નિશાની પ્લસ અને ઘટક ચૌદ, ચાલો અહીંયા માઇનસ ચાર, માઇનસ 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 પ્લસ અને ત્રણ, ત્રણ ત્રણ એટલે નવ. બીજા ઘટકની નિશાની માઇનસ, ઘટક છે અગિયાર, ઘટક માઇનસ અગિયાર, માઇનસ 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 પ્લસ અને પંદર. અને ત્રીજા ઘટક માટે લખું તો નિશાની પ્લસ, ઘટક જ માઇનસ છે. ઓકે, આના માટે માઇનસ તેત્રીસ, વચ્ચે માઇનસ અને માઇનસ માઇનસ, આ માઇનસ વીસ એટલે માઇનસ માઇનસ પ્લસ વીસ. હશે આવું આપીશ સાદરૂપ આગળ. અહીંયા માઇનસ તેર અને ચૌદ આ બંનેનો ગુણાકાર, એટલે આપણી પાસે એનો ગુણાકાર થશે માઇનસ તેર અને માઇનસ ચૌદનો ગુણાકાર માઇનસ એકસો ને બ્યાસી. આ માઇનસ છવ્વીસ અને આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ, બંનેનો ગુણાકાર બસો ને છ્યાસી. આના માટે આમાં વધશે માઇનસ તેર વધશે, અને આનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ તેર અને પાંચ એટલે માઇનસ માઇનસ પ્લસ તેર અને પાંચ એટલે કે પાંસઠ. હવે જો તમે આનું સાદરૂપ આપો તો આ સરવાળા બાદબાકી કરીએ તો આન્સર આપણને 169 મળે. ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, 169 ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. ઓકે, તો એનો ઇન્વર્સ મળશે, તેથી સી ઇન્વર્સ બરાબર એજન્ટ ઓફ એ, એનો ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે જો આનું અસ્તિત્વ હોય તો આપણે એજન્ટ ઓફ એ એટલે કે સી જે છે સી, એનો એજન્ટ ઓફ સી મેળવવું પડે. તો એજન્ટ ઓફ સી મેળવવા માટે આપણે અહીંયા ઘટક લખીએ છીએ. હવે હું અહીંયા લખું છું એજન્ટ
ઓફ સી બરાબર એજન્ટ ઓફ સી એટલે આપણે શું લખ્યું એજન્ટ ઓફ એ માટે જો શોર્ટકટ સૂત્ર પણ તમે આગળ જે આપણે લખ્યું હતું એ વાપરી શકો છો એજન્ટ અને એજન્ટ આવ્યું 3/3 માટે તો એનું શોર્ટકટ સૂત્ર જે મેં લખેલું છે એ તમે વાપરી શકો છો અહીંયા હું તમને સાબિત કરીને બતાવી દઈશ તો અહીંયા હું લખું છું હવે આનું એજન્ટ તો આના ઘટકો આપણે લખીએ સી માટે લખું છું તો અત્યારે અહીંયા સી નામ આપી દઉં સી 11 સી 21 સી 31 સી 12 સી 22 સી 32 સી 13 સી 23 અને સી 33 ચાલો નિશાની આપી દઈએ અને નિશાની આપું છું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ હવે એજન્ટ ઓફ સી એટલે કે જે સી શ્રેણીક આગળ જે આપણે મેળવેલો હતો એ તમારે અહીંયા લખવાનું છે સી શ્રેણીક આપણે આગળ કયો લખેલો હતો જો તમે આગળના પેજમાં જે મેં લખેલું છે એને જો તમે યાદ કરો તો સી શ્રેણીક તરીકે મેં આવા પદ લખેલા હતા 14 11 -5 એનો ઘટક 11 4 -3 -5 -3 અને -1 આ ઘટક મેં લખેલા હતા હવે આ સી સી એનો એજોઇન્ટ મેળવવાનો એટલે આનો એજોઇન્ટ મેળવશું આપણે તો એના માટે હવે ઘટક પ્રમાણે આપણે લખવું પડશે તો આના ઘટક પ્રમાણે જો હું લખું તો પહેલાં 14 માટે લખું તો -4 -4 વચ્ચે માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ 3 અને 3 એટલે કે 9 એટલે અહીંયા થશે -13 આગળ પ્લસ જ છે એટલે -13 થશે 11 માટે -11 માઇનસ ચાલો આ બંને માઇનસ માઇનસ પ્લસ 5 અને 3 એટલે કે 15 એટલે -26 થયું સાદરૂપ આગળ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ 26 થશે ઓકે નેક્સ્ટ આગળ -5 માટે લખીએ -33 માઇનસ આના માટે -20 માઇનસ માઇનસ પ્લસ 20 સાદરૂપ આપો તો -13 આગળ પ્લસ છે એટલે -13 એમ જ રહેવાના છે ઓકે હવે 11 માટે લખીએ તો 11 માટે જો હું લખું તો -11 અને માઇનસ માઇનસ પ્લસ 3 અને 5 15 એટલે -26 આગળ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ 26 4 માટે લખો -14 વચ્ચે માઇનસ આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 25 4 માટે આપણે લખીએ છીએ તો -14 વચ્ચે નિશાની માઇનસ 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 પ્લસ અને 25 એટલે આ માઇનસ થશે 39 આગળ છે પ્લસ એટલે -39 એમ નામ રહેશે ચાલો -3 માટે લખો 14 અને 3 42 પણ કેવા માઇનસ -42 વચ્ચે નિશાની માઇનસ આ -55 માઇનસ માઇનસ આ +55 સાદરૂપ આપો તો +13 આગળ નિશાની માઇનસ તો -13 -5 -33 વચ્ચે નિશાની માઇનસ આ -20 એટલે માઇનસ માઇનસ પ્લસ 20 એટલે રેશિયો -13 આગળ તો પ્લસ જ છે આ -3 માટે લખો ફરી વખત આ બંને આવ્યા -42 વચ્ચે માઇનસ
चलो यहाँ माइनस पंचावन तो माइनस माइनस प्लस पंचावन सदरूप आपो तो प्लस तेर आग निशानी माइनस तो माइनस तेर थशे। आ माइनस वन माटे लखी तो अँ चौद अने चार अले के छप्पन वच्चे निशानी माइनस अग्यार अने अग्यार अले के एक सौ ने एकवीस थशे। आवुं फरी वखत खास ध्यान राखजो अहींया जे घटकोनो गुणाकार छे એ ઘટકોનો ગુણાકાર જો એક પણ આડાવડો થઈ જશે તો આપણને આન્સર મળશે નહીં। ફરી વખત વન માટે હું લખું છું ચૌદ ગુણ્યા ચાર એટલે છપ્પન અગિયાર અને અગિયાર એટલે કે એકસો ને એકવીસ આ બંનેનું જો તમે સાદરૂપ આપો તો આપણને અહીંયા આન્સર મળે છે માઇનસ પાસઠ આગળ નિશાની પ્લસ તો આ માઇનસ પાસઠ એમ જ રહેશે। ક્લિયર? ઓકે નેક્સ્ટ આગળ હવે આનું આપણે એજોઇન્ટ લખવાનું છે। હવે જો હું આનું એજોઇન્ટ લખું તો તેથી એજોઇન્ટ ઓફ સી બરાબર એજોઇન્ટ ઓફ એજોઇન્ટ એ આ બે એક જ છે ને તો પહેલી હાર પહેલા સ્તંભમાં લખીએ માઇનસ તેર છવ્વીસ માઇનસ તેર બીજી હાર બીજો સ્તંભમાં લખીએ છવ્વીસ માઇનસ ઓગણચાલીસ અને માઇનસ તેર ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં લખીએ માઇનસ તેર માઇનસ પાંસઠ આ મેળવો આપણને એજોઇન્ટ। હવે આપણે એજોઇન્ટ ઓફ એ મેળવવું હવે એનો ઇન્વર્સ મેળવવાનો છે તો આથી આપણા સૂત્ર મુજબ એજોઇન્ટ ઓફ એ એટલે કે સીનો ઇન્વર્સ સી એટલે કે એજોઇન્ટ ઓફ એ આનો ઇન્વર્સ તો આનું સૂત્ર શું બને વન અપોન એજોઇન્ટ ઓફ એ આનો નિશ્ચાયક ઇન્ટુ એજોઇન્ટ ઓફ એ આ સૂત્ર જો સી ઇન્વર્સ છે એટલે વન પોન સીનો નિશ્ચય સી એટલે એજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એજોઇન્ટ ઓફ સી એટલે આ કિંમત છે કિંમત જો હું મૂકી દઉં અહીંયા તો વન અપોન એજોઇન્ટ ઓફ એ એનો જે આપણે નિશ્ચયક મેળવેલો છે એ નિશ્ચયકની કિંમત આપણને મળતી હતી 169 અને આ ઘટક તો આપણે ઉપર લખેલા જ છે માઇનસ તેર છવ્વીસ માઇનસ તેર છવ્વીસ માઇનસ ઓગણચાલીસ માઇનસ તેર માઇનસ તેર માઇનસ તેર માઇનસ પાંસઠ આપેલું શ્રેણિક છે એના બધા જ ઘટકમાં તમે જુઓ તો બધા જ ઘટકમાંથી તમે તેરને કોમન કાઢી શકો છો જેની સાથે કેન્સલ આઉટ કરી દઈશું તો અહીંયા વધશે આપણી પાસે વન અપોન થર્ટીન અથવા તો એવું કરીએ વન અપોન સિક્સટી નાઇન છે એનો અંદર ગુણાકાર જ કરી દઈએ અહીંયા તો અંદર જો હું ગુણાકાર કરીશ તો મને મળશે ગુણાકાર કરો અથવા તો બાર લખો બધું એક જ છે તો મને મને મળશે અહીંયા પછી આપણે ગુણાકાર કરીએ અંદર તો તેર અને તેરનું બધું નીકળી જશે એટલે અહીંયા રહેશે માઇનસ વન ચાલો અહીંયા ટુ માઇનસ વન આ ટુ માઇનસ થ્રી માઇનસ વન માઇનસ વન માઇનસ વન અને પાંચ આ આપણી ડાબી બાજુ હજી તૈયાર થઈ આપણે મેળવવાનું છે જમણી બાજુ જમણી બાજુમાં છે આપણી પાસે એજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ એજોઇન્ટ ઓફ એ ઇન્વર્સ જો તમારે મેળવવું હોય તો પહેલાં એ ઇન્વર્સ મેળવી લેશું અને પછી એનો એજોઇન્ટ લખશું ને આપણે હું એ લખું છું હવે આરએચએસ માટે ક્રિયા કરીએ છીએ ઓકે
RHS માટે જો હું ક્રિયા કરું તો પહેલાં હું મેળવીશ એ ઇન્વર્સ, એટલે કે એનો નિશ્ચાયક મેળવીશું. એનો નિશ્ચાયક, એ જે શ્રેણીક હતો એના નિશ્ચાયક ફોર્મેટમાં જો હું લખું તો અહીંયા છે આપણી પાસે 1-2 અને 1-2 3 અને 1 અને 5. આપણો સાદરો પ્રથમાની સાપેક્ષમાં જ અહીંયા જો આપણે વિસ્તરણ કરી દઈએ, નિશાની પહેલાંની પ્લસ, 15-1 બીજાની નિશાની માઇનસ, ઘટક માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, -10 માઇનસ 1 અને 1 એટલે 1, અહીંયા પ્લસ નિશાની ઘટક 1, અહીંયા -2 માઇનસ અહીંયા છે 3. સાદરૂપ આપીએ તો અહીંયા રહેશે 14. જો માઇનસ માઇનસ પ્લસ, સોરી બાદબાકી છે એટલે -11 અને 2 વડે ગુણાકાર તો -22, અહીંયા -5, આ -5 એટલે કે તો -27 અને 14 એટલે -13 રહેશે. -13 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કેવા છે તો આપણે અહીંયા લખવું હોય તો હું લખી દઉં બાજુમાં. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો એ ઇન્વર્સ મેળવી દઈએ હવે. ચાલો એ ઇન્વર્સ મેળવીએ. એ ઇન્વર્સ મેળવવા માટે તમારે એજોઇન્ટ ઓફ એ મેળવવું પડશે ને. એજોઇન્ટ ઓફ એ તમે જુઓ તો આગળના દાખલામાં આપણે એજોઇન્ટ ઓફ એ તો મેળવેલું છે, તો એના પરથી કિંમત તમે ડાયરેક્ટ લખી શકો. આપણે જે LHSમાં મેળવ્યું હતું તે એજોઇન્ટ ઓફ એની કિંમત શું હતી, 14, 11 અને -5, 11, 4 અને -3, -5, -3 અને -1. આથે હવે આપણે મેળવવાનું છે એ ઇન્વર્સ. એ ઇન્વર્સ એનું સૂત્ર 1/ એનો નિશ્ચાયક ઇન્ટુ એજોઇન્ટ ઓફ એ. તો 1/એનો નિશ્ચાયક, એના નિશ્ચાયકની કિંમત આપણને મળે છે -13 અને એજોઇન્ટ ઓફ એ છે જોજો અહીંયા 14, 11 -5, 11, 4 -3, -5, -3, -1. આથી એ ઇન્વર્સ. હવે આપણે આ શ્રેણીકનો એજોઇન્ટ મેળવવાનો છે. આ શ્રેણીકનો શું મેળવવાનો છે? આપણે એજોઇન્ટ મેળવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખીશું કે આપણે એક શ્રેણીકનો એજોઇન્ટ મેળવવા જઈ રહ્યા છે. અત્યાર સુધી જે તમે એજોઇન્ટ મેળવો છે એ એજોઇન્ટમાં આપણી પાસે એક કોઈ પણ શ્રેણીક, ફોર એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ આના બરાબર આવી રકમ જ લખતા હતા, મતલબમાં આગળ કોઈ સંખ્યા નહોતી. આમાં જો આગળ શું છે, -13, 1/ -13. તો આ સંખ્યાને પહેલાં તમારે શ્રેણીકની અંદર લઈ જવી પડશે અને પછી આનું એજોઇન્ટ મેળવીએ આપણે. ખાસ ધ્યાન રાખજો હું જે કહી રહ્યો છું તે, આ સંખ્યાને તમે આની અંદર લઈ જશો અને પછી આનું આપણે એજોઇન્ટ મેળવીશું. તો આ સંખ્યાને જો હું અંદર લઈ જાઉં તો અહીંયા રહેશે આપણી પાસે એ ઇન્વર્સ બરાબર -14/13 -11/13 -5/13. ચાલો અહીં -11/13 અહીંયા 4/13 પણ નિશાની માઇનસ, ઓકે અહીંયા -+ 3/13. આ -+ 5/13, -+ 3/13 અને -+
एक ना छेद में ते आ थयो ए इनवर्स थयो अने हवे आनो आपणे एजोइंट मेळवीशुं હવે જો તમે આનો એજોઇન્ટ મેળવો તો આજે એ ઇન્વર્સ છે અને સરળતા ખાતર હું નામ આપી દઉં છું ડી શ્રેણિક. શું નામ આપું મેં? ડી. એટલે ડીનો એજોઇન્ટ મેળવવાનો છે, એવું બનશે ને? ઓકે, તો આનો એજોઇન્ટ મેળવવા માટે હવે એજોઇન્ટ ઓફ ડી, ડી બોલે તો એ ઇન્વર્સ છે, આના માટે આપણે કામ કરવાનું છે. ચાલો ડી લખો, એટલે બધા જ ઘટકમાં ડી લખી દઉં. હવે ડી વન વન, ડી ટુ વન, ડી થ્રી વન, ચાલો અહીંયા ડી વન ટુ, ડી ટુ ટુ, ડી થ્રી ટુ. ડી વન થ્રી, ડી ટુ થ્રી, ડી થ્રી થ્રી. હવે નિશાની આપી દઈએ ને? નિશાની આપું છું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. જો હવે પહેલા ઘટક માટે આપણે મેળવવાનું છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો આ જે એજોઇન્ટ આપણે મેળવી રહ્યા છીએ એ આગળ જે આપણે એજોઇન્ટ મેળવેલો છે એના જેવા જ ઘટકો બને, પરંતુ એના છેદમાં 13 અલગથી છે. બાકી આ તો આપણે ઉપરના ઘટકનો તો એજોઇન્ટ આપણે મેળવી જ ગયેલા છીએ. હું તમને બતાવું છું એનો જે એજોઇન્ટ આપણે મેળવેલો છે તે આ જુઓ સી છે આ ઘટક, અને આગળ આ પેજમાં આપણે મેળવો તો એજોઇન્ટ ઓફ સી, એટલે સીવાળા ઘટકો જ છે. ફરક કેટલો છે? એના છેદમાં 13 છે. અહીંયા એવું છે નહીં, તો એના માટે જે આ આન્સર મેળવો તો આપણને આવો જ આન્સર મળવાનો છે. પણ છેદના જે ઘટકો છે, જો આ સી મેં લખો તો આગળ એ છે, અને અહીંયા હું લખી દઉં એજોઇન્ટ ઓફ સી આપણે શોર્ટકટ માટે. તો માઇનસ 13, આ 26, આ માઇનસ 13, 26 માઇનસ 39 અને માઇનસ 13, માઇનસ 13, માઇનસ 13 અને માઇનસ 65. આવો જ તમને આન્સર મળશે અંશના પદનો, છેદના પદનો આન્સર બાકી રહે, એટલે આ જે મળે છે એ જ આપણને આન્સર મળવાનો છે. આ બીજી હારમાં મળવાનો છે અને આ ત્રીજી હારમાં મળવાનો છે. આવો જ આન્સર મળશે. તો એના માટે હવે જો હું ડાયરેક્ટ લખું છું, ખાસ ધ્યાન રાખજો તમે અહીંયા, અથવા તમે મેળવી પણ શકો છો. સમયને આપણે બચાવ કરવા માટે હું ડાયરેક્ટ લખું છું અત્યારે. જો અહીંયા જો હું લખું તો અહીંયા આ બંનેનો એક હું તમને બતાવી દઉં છું, આ બંનેનો તમે ગુણાકાર કરો. ચાલો તો અંશમાં માઇનસ 4 અને છેદમાં 13 ગુણાશે એટલે 169 બને ને? વચ્ચે નિશાની માઇનસ આપી આપણે. ચાલ આ બંનેમાં 3 3 ગુણાકાર 9 અને છેદમાં 169 બનશે. અંશનું તમે જો સાદરૂપ આપો તો માઇનસ 13 થયા અને છેદમાં 169. હવે 13 અને 13 જો બંને નીકળી જાય, 13 અને 13 જો બંને નીકળી જાય તો વધે છેદમાં વધે 13. કેટલા વધે? છેદમાં 13. અંશમાં માઇનસ 1, આગળ નિશાની છે પ્લસ, અને આનું સાદરૂપ માઇનસ 1ના છેદમાં 13 મળે. શું મળે? માઇનસ 1ના છેદમાં 13 મળે. એટલે આગળમાં આપણે અહીંયા 13 લખતા હતા, જો અહીંયા 13 લખ્યું તું મેં, તો એના છેદમાં 169 અને માઇનસ 1ના છેદમાં 13 નીકળી ગયું. ચાલો આ ઘટક હવે હું ડાયરેક્ટ જ લખી દઉં. આ ઘટકને આપણે લખતા હતા, નિશાની આપી હતી પ્લસ, એટલે અહીંયા આપણને આન્સર મળે છે પ્લસ, એટલે હું અહીંયા મળે છે આપણને માઇનસ 26ના છેદમાં 169. આવો ઘટક મળે છે 26, એટલે 2 નીકળી જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા થશે 2ના છેદમાં 13.
चलो अहीं माइनस तेर मळे छे आपणने एटले माइनस तेर ना छेद में 169 तेतेर निकली गया तो माइनस एक ना छेद में तेर रहेशे। ओके आनु जो घटक वाइज सादरूप अथवा तमे आपी पण शको छो आना मदद थी बधुं एक ज छे तो आनु जो हूँ सादरूप आपूँ तो अहीं मने मळशे माइनस 26 ना छेद में 169 एटले माइनस माइनस प्लस तेर तेर निकली जाए तो बे ना छेद में तेर रहेशे। आनु जो हूँ सादरूप आपूँ तो अहीं रहेशे माइनस 39 ना छेद में 169 तेर तेर निकली गया निशानी माइनस एटले अहीं 3 ना छेद में तेर रहेशे। चलो आनु जो हूँ सादरूप आपूँ तो अहीं प्लस 13 ना छेद में 169 तेर तेर निकली गया आगळ निशानी माइनस तो माइनस 1 ना छेद में 13 रहेशे। चलो आनु जो हूँ सादरूप आपूँ तो माइनस 13 ना छेद में 169 रहेशे तो माइनस 1 ना छेद में 13 आनु सादरूप आपीए तो प्लस 13 ना छेद में 169 तेर तेर निकली गया तो माइनस 1 ना छेद में 169 એટલે 13 નીકળી ગયા એટલે 13 રહેશે ને। આનું જો હું સાદરૂપ આપું તો માઇનસ 65 ના છેદમાં 169 છે એટલે 13 નીકળી જાય નિશાની માઇનસ 5 ના છેદમાં 13 રહેશે। હવે આનો જો એ જોઈન્ટ લખું તો આવી રીતના લખાય તેથી એ જોઈન્ટ ઓફ ડી એટલે કે એ જોઈન્ટ ઓફ એનો ઇન્વર્સ તો આના માટે લખાશે જો બધા જ ઘટકના છેદમાં 13 છે પહેલાં હું લખી જ દઉં માઇનસ 1ના છેદમાં 13 પહેલી વાર પહેલો સ્તંભ આ 2ના છેદમાં 13 માઇનસ 1ના છેદમાં 13 અહીંયા બીજી વાર માટે 2ના છેદમાં 13 માઇનસ 3ના છેદમાં 13 માઇનસ 1ના છેદમાં 13 અહીંયા માઇનસ 1ના છેદમાં 13 માઇનસ 1ના છેદમાં 13 માઇનસ 5ના છેદમાં 13 તમે જોઈ શકો છો હવે જો બધા જ ઘટકની અંદરથી હું છેદના 13ને જો હું બહાર લઈ લઉં તો મને જે આન્સર મળવાનો છે એના ઘટક -1, -2, -3, -1, -1, -1, -5 એ તમે જુઓ તો LHSનું જે સાદરૂપ આપ્યું એ આપણી પાસે અહીંયા છે જોઈ શકો છો બંને એક સમાન જ બને એટલે આના જેવો આન્સર બનાવવો છે તો આપણે 13 છે 13 એને બહાર લઈ લઈશું ને આપણે એટલે એના જેવો આન્સર બની જવાનો છે આપણને। અહીં પ્લસ થશે ને અહીં પ્લસ છે આગળ એટલા માટે એના જેવા આન્સર માટે હું લખું છું 13ને જો હું બહાર લઈ લઉં તો એનો આન્સર રહેશે આપણી પાસે 1 ના છેદમાં 13 12। ચાલો અંદર જે ઘટક વધવાના છે એ ઘટક -1, -2, -3, -1, -1, -1, -5, +5 આર એચ એસ થયું તો આથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS અને LHSમાં જે આપણે મેળવવાનું હતું LHSમાં એ છે એજોઇન્ટ ઓફ એ આનો ઇન્વર્સ બરાબર એજોઇન્ટ ઓફ એનો ઇન્વર્સ આ બંને એક સમાન થયો। જોજો આ દાખલો છે ઇઝી રકમ પણ ઇઝી છે પણ સ્ટેપ લખવા માટે એક શ્રેણીક એનો પાછો ફરી વખત એજોઇન્ટ લેવો તો સરળતા ખાતર તમે કોઈ પણ શ્રેણીક એને નામ આપી અને પછી સાદરૂપ આપજો
મહત્વનું સ્ટેપ ફરી વખત દાખલામાં ડિસ્કસ કરું છું, કયું એ સ્ટેપ બનશે? આ જે સ્ટેપ છે એ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, IMP સ્ટેપ. જો તમે આ 13ના ઘટકને અંદર ન લઈ ગયા તો આગળના 13 તમને મળશે નહીં. તમે ટ્રાય કરી લેજો. એ સમજવા માટે જ મેં આ તમને બતાવેલું હતું કે આપણે શ્રેણિકનો જો એજોઇન્ટ લખીએ તો ખાલી શ્રેણિક જ હોય છે, આગળ એનો ઘટક હોતો નથી. અને જો ઘટક તમારે લખવો હોય તો તમારે એ ઘટકને સૂત્રમાં કન્વર્ટ કરી અને પછી તમારે લખવું પડે. પણ આપણે એવું બધું લાંબુ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ આ સ્ટેપ આપણે ખાસ ધ્યાન રાખશું. આ પહેલો જે પ્રશ્ન હતો એનો IMP સ્ટેપ છે. ચાલો નેક્સ્ટ આગળ. હવે બીજો પોઈન્ટ આપણે સાબિત કરીએ. બીજો પોઈન્ટ હતો એ ઇન્વર્સ, એનો પણ ઇન્વર્સ બરાબર એ, આપણે એવું સાબિત કરવાનું છે. એ ઇન્વર્સ, એનો પણ ઇન્વર્સ બરાબર એ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે ઓલરેડી એ ઇન્વર્સ પ્રશ્ન એક જે સાબિત કર્યો એમાં આપણે મેળવી જ લીધેલો છે. એટલે એના પરથી ને ડાયરેક્ટ લખીએ ને, એ ઇન્વર્સ આપણે જે સાબિત કર્યું હતું એની કિંમત જ હું ડાયરેક્ટ લખી દઉં તો 1/13, અને આના ઘટક હતા -14, -11 અને 5. ચાલો -4, -3, -5, -3 અને 1. હવે આનો પણ ઇન્વર્સ મેળવવાનો છે. એ ઇન્વર્સ, એનો પણ ઇન્વર્સ એટલે તમને રકમ એ જ મળે. એટલે હું હવે સરળતા ખાતર આને નામ આપી દઉં છું ઈ. સી અને ડી લઈ લીધા અને હું ઈ નામ આપી દઉં. એટલે મારે ઈનો ઇન્વર્સ મેળવવો છે. તો હવે એના માટે નેક્સ્ટ સ્ટેપ આપણું કયું રહે? ઇન્વર્સ, કે ભાઈ ઈનો મારે શું મેળવવો પડે? નિશ્ચયક મેળવવો પડે. મેળવવો પડશે ઈ. એટલે કોણ છે? એ ઇન્વર્સ. તો એના માટે જો હું લખું તો આના માટે પણ આ જે ઘટક આજે લખ્યું છે અને તમારે સૂત્રમાં કન્વર્ટ કરવું પડે, અથવા તો આ ઘટકને તમારે અંદર ગુણાકાર કરવો પડે. બેમાંથી એક ક્રિયા થાય. હવે જો હું અંદર ગુણાકાર કરું, જોજો હું પણ અહીંયા અંદર ગુણાકાર જ કરી દઉં છું, કેમકે જો સૂત્રમાં પણ હું તમને શીખવાડું અને અંદર ગુણાકાર કરીને પણ તમને શીખવાડું છું. અત્યારે હું કરું છું અંદર ગુણાકાર, એટલે આગળ લખ્યું એના જેવું જ થાય. ભાઈ શ્રેણિક એવો ક્રિયા કરવી છે તો આગળ ઘટક છે અંદર આપી દો પહેલાં. એટલે આ શ્રેણિક આપણને મળવાનો છે અહીંયા -14, -11, -13, -14, -13, -4, -13, -5, -13, -1. આવો શ્રેણિક રહે છે. હવે આનો આપણે નિશ્ચયક મેળવીએ છીએ. હવે જો હું આનો નિશ્ચયક મેળવું, ફરીવાર ઘટક લખું, -14/13, -11/13, -13, -14/13, -4/13, -13/13, -4/13, -13/13, -13/13, -1/13. આ નિશ્ચયક છું. હવે આનું મારે વિસ્તરણ કરી અને ચેક કરવું છે. હવે જો હું આનું વિસ્તરણ કરું તો કોઈ પણ હાર કે કોઈ પણ સમને રિલેટેડ વિસ્તરણ કરી દઈએ આપણે. હું વિસ્તરણ કરું છું અત્યારે, જો આના રિલેટેડ પહેલી હારની સાપેક્ષમાં કરીએ. ચાલો પહેલી હારની સાપેક્ષમાં આની નિશાની પ્લસ અને ઘટક છે -14/13. એનો અગ્રવિકર્ણ આરે -4/169. 13 અને 13 ગુણાશે, ખાસ ધ્યાન રાખજો. ગુણાકાર કરો છો તમે, વચ્ચે નિશાની માઇનસ, 3 અને 3 એટલે 9/169.
વચ્ચેના ઘટકની નિશાની માઇનસ, ઘટક માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ અગિયારના છેદમાં તેર, આ બંને માટે માઇનસ અગિયારના છેદમાં તેર, વચ્ચે નિશાની માઇનસ, અહીંયા પાંચ અને ત્રણ એટલે કે પંદર, પંદરના છેદમાં, જો હું પણ ભૂલી ગયો અહીંયા, ગુણાકાર એટલે 169 થાય, અહીંયા પણ 169. આ ઘટકની નિશાની પ્લસ, ઘટક છે આપણો પાંચના છેદમાં તેર, આના માટે માઇનસ 33ના છેદમાં તેર તેર એટલે 169, નિશાની માઇનસ, ઓકે આમાં માઇનસ 20, માઇનસ માઇનસ પ્લસ 20ના છેદમાં 169. તમે જુઓ તો આપણે જે કૌંસમાં પદ લખ્યું છે એ બંને પદ અંદર પદની અંદર આપણે 169 કોમન છે, તો 169 જે કોમન છે એને બહાર કાઢી શકાય. તો 169ને જો હું બહાર લઈ લઉં તો આની પાસે છે, આની પાસે, આગળ બધાની પાસે તેર છે, 169 એટલે 13નો વર્ગ કહેવાય, અને આગળ એક 13 તૈયાર છે, તો અહીંયા 1ના છેદમાં 13નો ઘન બની જાય, બને કે નહીં? હવે અંદર બધામાંથી આપણે એ કોમન લઈ લીધું, અંદર ગુણાકાર કરીએ, માઇનસ 13 અને માઇનસ 14 આ બંનેનો ગુણાકાર, તો માઇનસ માઇનસ પ્લસ અને 182 થાય. ચલો માઇનસ 26 અને 11 એનો ગુણાકાર એટલે માઇનસ 286 થાય. આમાં માઇનસ 13 સાદરૂપ એટલે અને 5 એટલે માઇનસ 65 થાય. હવે જો આ પદનું આપણે સાદરૂપ આપીએ તો આપણને આનો આન્સર મળે છે માઇનસ 169 એના છેદમાં 13નો ક્યુબ બને છે. 169 એટલે 13નો વર્ગ, એટલે વર્ગ વર્ગ કેન્સલ કરી દો તો માઇનસ 1ના છેદમાં 3માંથી 2 જાય એટલે 1 વધશે, આ તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બેનું ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું લખી શકાય? અહીંયા લખીશું આપણે કે તેથી ઇન્વર્સ એટલે એ ઇન્વર્સ એનો ઇન્વર્સ નું અસ્તિત્વ છે. લખાશે આવું? આનું અસ્તિત્વ છે. હવે એ ઇન્વર્સ, ઈ ઇન્વર્સ છે એ આપણે મેળવવાનો છે, એટલે એજોઇન્ટ ઓફ ઈ મેળવવો પડશે આપણે. એજોઇન્ટ ઓફ ઈ એટલે આનો એજોઇન્ટ મેળવવો પડશે. આનો એજોઇન્ટ તો આપણે ઓલરેડી આગળ મેળવી જ દીધેલો છે. આનો એજોઇન્ટ તો આપણે ઓલરેડી આગળ મેળવાઈ જ ગયેલો છે. કયો? જો અહીંયા રહ્યો, એ ઇન્વર્સ છે, એ ઇન્વર્સ એનો જો મારે એજોઇન્ટ લખવો હોય તો એ તો આપણે આગળના દાખલામાં મેળવી જ દીધેલું છે. એજન્ટ ઓફ એ ઇન્વર્સ, તો આનો જે આન્સર આવ્યો એ જ રહેશે ને. તો આનો જે આન્સર આવે છે એને જ હું ત્યાં લખી દઉં, આનો આન્સર રહેશે આપણી પાસે એજન્ટ ઓફ ઈ બરાબર એજન્ટ ઓફ એ ઇન્વર્સ, આવું લખું તો તમને ખ્યાલ આવશે. એટલે આનો આન્સર આપણને મળે છે ઘટક માઇનસ 1ના છેદમાં 13, 2ના છેદમાં 13, માઇનસ 1ના છેદમાં 13, 2ના છેદમાં 13, માઇનસ 3ના છેદમાં 13 અને માઇનસ 1ના છેદમાં 13, માઇનસ 1ના છેદમાં 13, માઇનસ 1ના છેદમાં 13 અને પ્લસ 5ના છેદમાં 13, આવું મળે છે આપણને. હવે આપણે જે મેળવવાનું છે તે મેળવી લઈએ કે તેથી ઈ ઇન્વર્સ બરાબર 1/ ઈનો નિશાયક. ઈ એટલે કોણ છે? ઈ એટલે આપણે શું લખ્યું હતું ભાઈ? ઈ એટલે એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સનો નિશાયક
into agent of E. E એટલે agent of A inverse. આપણે મેળવવાનું છે E inverse, એટલે A inverse એનો પણ inverse છે. જો આની કિંમત તો આપણે મેળવેલી જ છે, આની કિંમત તો આપણે આગળ મેળવેલી જ છે, આની કિંમત આપણે શું મેળવેલી હતી, આની કિંમત આપણે આગળ મેળવેલી છે કેટલી, 13. કેટલી? એટલે અહીંયા 1 અપોન આની કિંમત હતી માઇનસ 1 છેદમાં 13. આ શ્રેણીક તો એમ જ રહેશે, ઘટક માઇનસ 1 છેદમાં 13, 2 છેદમાં 13, માઇનસ 1 છેદમાં 13, 2 છેદમાં 13, માઇનસ 3 છેદમાં 13, માઇનસ 1 છેદમાં 13, માઇનસ 1 છેદમાં 13, માઇનસ 1 છેદમાં 13, અને 5 છેદમાં 13. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે છેદ બધામાં 13 છે એને બહાર લઈ લેશું. આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો અંશના 13 અને આ બધા 13 એટલે નીકળી ગયા વધે કોણ? માઇનસ. ચાલો માઇનસ નિશાની અંદર આપી દઈએ. માઇનસ નિશાની અંદર આપું તો 1 માઇનસ 2 અને પ્લસ 1, અને માઇનસ આપો તો માઇનસ 2 માઇનસ માઇનસ આ પ્લસ થઈ ગયા બંને. આ પણ માઇનસ માઇનસ શું બની જશે? પ્લસ બની જશે. અને આ ઘટક આપણો જે માઇનસ આપણને મળેલો હતો, આ ઘટક આપણને મળેલો માઇનસ, અહીંયા પણ માઇનસ જ છે. આગળ પ્રમાણે આપણે લખ્યું એ રીતના એ ઘટક માઇનસ જ છે ત્યાં. તો અહીંયા આ માઇનસ માઇનસ પણ શું બની જાય? પ્લસ બની જશે. ખાસ ધ્યાન રાખજો. અને આ જે આપણને શ્રેણીક મળે છે, આ શ્રેણીક કયો શ્રેણીક છે? એ શ્રેણીક એટલે ઇઝ ઇક્વલ ટુ RHS થઈ ગયું. તેથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS. LHSમાં છે આપણી પાસે એ ઇન્વર્સ, એનો પણ ઇન્વર્સ બરાબર એ. આ દાખલો અહીંયા પૂરો થશે. આ માઇનસ ઘટક માટે હું ફરી વખત આગળનો નિશ્ચય તમને ચેક કરીને બતાવું છું. એ ઇન્વર્સવાળો જે આપણે લખેલો હતો તે, કેમકે મેં પાછળથી ત્યાં લખીને બતાવ્યો તમને એટલા માટે. આ ઘટક માટે જો આપણે ચેક કરીએ, એટલે આ ઘટક છે નિશાની આરે, માઇનસ માઇનસ પ્લસ, 14 અને 4 56, 56 માઇનસ 100 ને માઇનસ માઇનસ પ્લસ એટલે 121 થવાના છે ને, એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા રહેશે 56 છેદમાં 169, વચ્ચે માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ એટલે 121 છેદમાં 169, એટલે અહીંયા રહેશે આપણી પાસે માઇનસ માઇનસ 65 છેદમાં 169. તો અહીંયા રહેશે આ 65, અહીંયા પણ આ માઇનસ, અને અહીંયા પણ આ માઇનસ થશે. ત્યાં મારી ભૂલ થઈ ગયેલી હતી, એ મેં સુધારી દીધી છે. મને પાછળ પ્લસ આવ્યું હતું એટલા માટે મને ખ્યાલ આવ્યો કે ત્યાં મારી કંઈ ભૂલ હશે, એટલે મેં ચેક કરી દીધો છે. તમને અહીંયા માઇનસ આવશે, અને હવે આપણે એને નિશાની તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, એટલે અહીંયા પણ આપણી પાસે માઇનસ થઈ જશે. ક્લિયર? તો તમારો આજે આપણે ડાબી બાજુ ગણેલો હતો, એ ડાબી બાજુ પ્રમાણે આ ડાબી બાજુ એનો ઘટક આપણને ત્યાં મળી જવાનો છે, જે ઘટક હતો તે. એટલે અહીંયા જો માઇનસ જ છે, એટલે અહીંયા માઇનસ થવાનો છે. ઓકે, ચાલો ખાસ ધ્યાન રાખજો. આ દાખલો દાખલો ઇઝી છે, નિશાનીની ભૂલ નહીં કરતા. જો નિશાનીની ભૂલ કરી તો પાછળ આપણો આન્સર આવશે નહીં. દાખલો મોટો છે એટલે સાદરૂપમાં ખાસ ધ્યાન રાખવું, આની પ્રેક્ટિસ એક વખત વધારે કરવી. આ સ્વાધ્યાયનો છેલ્લો MCQ એક બાકી છે. આ પોઈન્ટ પ્રમાણે MCQ નંબર 18, જો 18માં એ તરીકે જે શ્રેણીક આપેલો છે એ શ્રેણીકમાં
વિકર્ણ પર જ આપણા ઘટકો છે. જો વિકર્ણ પર આપણા ઘટકો હોય અને આ શ્રેણીકનો આપણે વ્યસ્ત શ્રેણીક મેળવવો હોય તો આના માટે મેં યાદ રાખવું કરી અને તમને પોઈન્ટ ઓલરેડી લખાવી દીધેલો છે. તો એનો એ જ આન્સર રહે, વિકર્ણ પરના જ ઘટકો મળે. પણ ફરક કેટલો થાય કે વિકર્ણ પરના જે ઘટકો હતા એ વ્યસ્ત બની જશે. એટલે એક્સ છે એની જગ્યાએ વન પોન એક્સ એટલે એક્સ ઇન્વર્સ આવું કહેવાય. બાકીના ઘટકો તો સેમ જ રહેવાના છે. આ વાય ઇન્વર્સ અને અહીંયા રહેશે ઝેડ ઇન્વર્સ. તમે સૂત્ર મુજબ ગણતરી કરી શકો છો, આવો આન્સર તમને મળી શકે છે. એટલે 18 નંબરમાં આપણો આન્સર રહેશે એ ફોર અમદાવાદ. આ યાદ રાખવું કરીને જે પોઈન્ટ લખાવેલો છે એ ખાસ ધ્યાન રાખજો. આગળનો જે આપણે દાખલો ગણો એમાં મારે એક ઘટકની ભૂલ થયેલી હતી, એ ઘટક મેં તમને પાછળથી ફરી વખત સમજાવી અને લખી દીધું છે. કેમકે મારે પેજ ફેરવવામાં ઘટક માઇનસની જગ્યાએ પ્લસ લખાઈ ગયો હતો એટલે પાછળથી સુધારો કરી એનો આન્સર લખી દીધો છે.